હલો ફ્રેન્ડ્સ, આજે આપણે રાજકોટ શહેરના રાજા મનોહરસિંહજી વિશે માહિતી મેળવશું. તેમનું 83 વર્ષની ઉંમરે 27 સપ્ટેમ્બર 2018 ના રોજ અવસાન થયું હતું. દાદા તરીકે વધુ ઓળખાતા મનોહરસિંહજી જાડેજા પ્રજાવત્સલ્ય રાજવી તરીકેની ઓળખ ધરાવતા હતા. તો ચાલો દોસ્તો, રાજકોટના રાજવી મનોહરસિંહજી વિશે શરૂઆતથી જ જાણી લઈએ. તો દોસ્તો, કહાનીની શરૂઆત થાય છે ગુજરાતના રાજકોટ શહેરથી, જ્યાં તારીખ 18 નવેમ્બર 1935 રોજ રાજકોટના રણજીત વિલાસ પેલેસમાં તેમનો જન્મ થયો. તેમના પિતાનું નામ પ્રદ્યુમનસિંહજી જાડેજા હતું. તેઓ રાજકોટના 14માં ઠાકોર સાહેબ હતા. મનોહરસિંહજીએ રાજકુમાર કોલેજમાં અભ્યાસ કર્યો અને એલ્ફિન્સ્ટન કોલેજ મુંબઈથી બેચલર ઓફ આર્ટ્સની ડિગ્રી મેળવી. આ ઉપરાંત માસ્ટર ઓફ લોની ડિગ્રી તેમણે યુનિવર્સિટી ઓફ લંડનથી મેળવી હતી. મનોહરસિંહજી ક્રિકેટર પણ હતા. તેમના ક્રિકેટિંગ કિરિયરની વાત કરીએ તો તેમણે 1955-1956 રણજી ટ્રોફી મેચમાં સૌરાષ્ટ્ર તરફથી ગુજરાત ટીમની સામે ડેબ્યુ કર્યું હતું. આ મેચમાં તેમણે પ્રથમ ઇનિંગમાં 59 રન બનાવ્યા હતા. તેઓએ સૌરાષ્ટ્ર ટીમના કેપ્ટન પણ રહી ચૂક્યા છે. તેઓ ટોપ ઓર્ડર બેટ્સમેન હતા. મનોહરસિંહજીએ ટોટલ 14 ફર્સ્ટ ક્લાસ મેચોમાં કુલ 614 રન બનાવ્યા હતા. મનોહરસિંહજી રાજકોટ સીટના પ્રજાપ્રિય નેતા પણ હતા. રાજકોટ સીટ પરથી કોંગ્રેસ પક્ષમાંથી એમએલએ બન્યા. તેઓ 1962, 1967, 1972, 1980 અને 1990 એમએલએ તરીકેની સેવા આપી. તેમના પિતા પ્રદ્યુમનસિંહના અવસાન પછી તેમણે ઠાકોર સાહેબ નામનું બહુમાન પ્રાપ્ત થયું હતું. કેબિનેટ મંત્રી તરીકે તેઓ મિનિસ્ટર ઓફ ફાઇનાન્સ, મિનિસ્ટર ઓફ યુથ સર્વિસ, મિનિસ્ટર ઓફ હેલ્થ રહી ચૂક્યા છે. તેઓ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસમાં ગુજરાત કોંગ્રેસ કમિટીના વાઇસ પ્રેસિડેન્ટ પણ રહી ચૂક્યા હતા. રાજા મનોહરસિંહજીની ફેમિલીની વાત કરીએ તો તેમના મેરેજ 1949 અલવારના રાજા તેજસિંહની પુત્રી માનકુવારી દેવી સાહિબા સાથે થયા હતા, જેથી મનોહરસિંહજીને એક પુત્ર છે જેનું નામ માધાંતાસિંહ છે અને 3 દીકરીઓ છે. 42 વર્ષે તેમના પરિવારથી દૂર રહેલી તેમની કાર સ્ટાર ઓફ ઇન્ડિયા, અ વિન્ટેજ રોલ્સ રોયલ કાર, કસ્ટમ બિલ્ટ, નવેમ્બર 2010 પાછી મેળવી હતી, જે વર્ષોથી તેમના પરિવારથી દૂર રહી હતી. આ કાર તે વખતની દુનિયાની સૌથી મોંઘી કાર ગણાતી. મનોહરસિંહજી આટલા લોકપ્રિય કેમ બન્યા એના પણ ઘણા કારણો છે, જેમાં જ્યારે પણ અરજદાર તેમની પાસે આવે ત્યારે નામ પછી પૂછતા પણ કામ પહેલા પૂછતા. અરજદારોની કોઈ પણ ફરિયાદ આવે એટલે જે તે સંલગ્ન અધિકારીને ફોન લગાડી કામ પૂરું કરી આપે. મનોહરસિંહજીને કોંગ્રેસની કેન્દ્ર સરકાર હતી ત્યારે જમ્મુ એન્ડ કાશ્મીર અને મહારાષ્ટ્રમાં 2 સ્તરે ગવર્નર બનવાની ઓફરો આવી હતી, પરંતુ રાજકોટના રાજવી તરીકેની ગરિમા જાળવવા તેઓ દિલ્હી ના ગયા અને રાજકોટની સેવા કરી. જંગલેશ્વર વિસ્તાર એ સમયે મિનિ પાકિસ્તાનની ઇમેજ ધરાવતો હતો, જેના વાતાવરણમાં સુધારો કરાવ્યો હતો. તેમણે ખેડૂતો અને ગરીબોની ખૂબ જ મદદ કરી હતી. કોઈ પણ સામાન્ય માણસ તેમને આસાનીથી મળી શકતો હતો. તેઓ આમ નેતા બનીને સેવા કરતા હતા. તેમની ઓફિસના દરવાજા નાત જાતના ભેદભાવ વગર હંમેશા ખુલ્લા રહ્યા હતા. રાજકોટ રાજ્ય પર ઈસવીસન 1610-1950 સુધીમાં 340 વર્ષમાં 15 રાજવીઓએ રાજ કર્યું છે, જેમાં 1862-1890 સુધી રાજા બાવાજીરાજે રાજ કર્યું અને 1890-1930 સુધી લાખાજીરાજ રાજાએ રાજ કર્યું. આ બંને રાજાઓનો સમયગાળો રાજ્યનો સુવર્ણકાળ રહ્યો છે, જેને આજે પણ લોકો આદરથી યાદ કરે છે. ગાંધીજી સાથે આ પરિવારનો ઘનિષ્ઠ સંબંધ રહ્યો છે. ગાંધીજીના પિતા કરમચંદ ગાંધી રાજ્યના દિવાન હતા. તે કારણે ગાંધીજીએ રાજકોટમાં અભ્યાસ કર્યો અને રાજ પરિવારે રાષ્ટ્રીય શાળા માટે 1920 68,000 ચોરસ મીટર જમીન આપી. આઝાદીની ચળવળના સમયે અંગ્રેજોનું રાજ હતું ત્યારે રાજકોટના રાજવી લાખાજી રાજ બાપુએ મહાત્મા ગાંધીને રાજકોટ આવવા અંગ્રેજોના દબાણ કે ધમકીને વશ થયા વગર ગાદી જાય તો ભલે જાય તેવા વટ સાથે આમંત્રણ આપ્યું હતું અને ગાંધીજીનું સન્માન પણ કરાયું હતું. 54 વર્ષ સુધી સતત લોકસેવામાં કાર્યરત રહેલા દાદાની તબિયત છેલ્લા 2 વર્ષથી નાદુરસ્ત હતી. તેઓ અલ્ઝાઈમરની બીમારીથી પીડાતા હતા અને તારીખ 27 સપ્ટેમ્બર 2018 રોજ 83 વર્ષની ઉંમરે
તેમના નિવાસસ્થાન રણજીત વિલાસ પેલેસમાં દુઃખદ અવસાન થયું. મનોહરસિંહજી જાડેજાની પ્રજાવત્સલ્ય તરીકેની ઓળખ હતી. તેમનું નિધન થતાં પૂરા રાજકોટ અને ગુજરાતમાં શોક છવાઈ ગયો હતો. દેશભરમાંથી તેમના ચાહકો અને રાજવી પરિવારો તેમની અંતિમ યાત્રામાં જોડાયા હતા. તારીખ 28 સપ્ટેમ્બર 2018 રોજ રાજવી પરંપરા મુજબ અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી અને તેમના પાર્થિવ દેહને તેમના પૌત્રએ અગ્નિદાહ આપ્યો હતો. આમ પૂરા રાજકોટે રાજાને રજવાડી વિદાય આપી.